બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં ડોક્ટર હાઉસ અને ગોલ્ડન પાર્કના ખોટા કાગળો ઊભા કરી જમીન વેચી દેતા અને તેનો દસ્તાવેજ પણ થઈ જતા ડીસા દક્ષિણ પોલીસ મથકે 4 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। બનાસકાંઠાનું ડીસા એ મિની મુંબઈના નામે જાણીતું છે અને ડીસામાં જમીન છેતરપિંડીના કેસ રોજે રોજે અવનવા બહાર આવી રહ્યા છે, ત્યારે વધુ એક કિસ્સો ચોંકાવનારો સામે આવ્યો છે। ડીસાના રસાણા ગામે રહેતા જોરાભાઈ નાથાભાઈ દેસાઈની વર્ષો પહેલાં ડીસા 3 હનુમાન પાસે જમીન આવેલી હતી, જે જમીન વર્ષો અગાઉ વેચાણ થતાં અત્યારે ડોક્ટર હાઉસ બન્યું અને 100થી વધુ માલિકો પાસે કબજો છે અને બીજી જમીન ગોલ્ડન પાર્ક જે હાલ સોસાયટી આવેલી છે જ્યાં પણ અનેક લોકો મકાનો બનાવીને વસવાટ કરી રહ્યા છે, ત્યારે હાલ આ જમીનનો જૂનો ઉતારો જોરાભાઈ નાથુભાઈ દેસાઈના નામે ચાલતો હોય કેટલાક ઈસમોએ આ જમીન બરોબર વેચી મારવાના ઈરાદે જૂના ઉતારાના આધારે ખોટા 3 આધાર કાર્ડ બનાવેલ અને બેંકમાં એકાઉન્ટ પણ ખોલાવી દીધેલ। જોકે બાદમાં જોરાભાઈ નાથાભાઈ દેસાઈના ઘરે 3 અલગ અલગ આધાર કાર્ડ અને બાદમાં બેંકની ચેકબુક આવતા જોરાભાઈના પુત્ર ચોંકી ઉઠ્યા હતા અને તેઓએ બેંકમાં તપાસ કરતા કોઈ ખોટા આધાર કાર્ડના આધારે એક એકાઉન્ટ ખોલાવ્યું હોવાનું માલુમ પડતા એકાઉન્ટ બંધ કરાવી ડીસા તાલુકા પોલીસ મથકે અને બાદમાં જિલ્લા પોલીસ વડાની કચેરીએ લેખિતમાં ફરિયાદ આપી હતી। જોકે બાદમાં જોરાભાઈ નાથાભાઈ દેસાઈના નામના ખોટા આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને પાન કાર્ડ બનાવીને તેમના આધારે જોરાભાઈનું ખોટું નામ ધારણ કરી ડીસા સબ રજિસ્ટર કચેરીએ 5 જાન્યુઆરી 2017ના રોજ ડોક્ટર હાઉસવાળી જમીન અને ગોલ્ડન પાર્કવાળી જમીનનો બાનાખાત કરાવી દીધેલ અને બાદમાં પોલીસે અરજીના આધારે તપાસ કરતા જોરાભાઈ નાથાભાઈ દેસાઈનું ખોટું નામ પોપટભાઈ ગગાજી હેમાસિયા રહે ઉદાસ રાણા થરાદવાળાએ નામ ધારણ કરી તેમની ઓળખ ડામરાજી પુરાજી પટેલ રહે તાલેગઢ ડીસા અને જીતેન્દ્ર હેમરાજભાઈ ચૌધરી રહે સાંગથળા ખેરાલુ મહેસાણાવાળાએ સહીઓ કરી આ 3 જમીન પાવર ઓફ પેટર્ની અમદાવાદના અમરત રામજીભાઈ દેસાઈના નામે કરી આપેલ અને બાદમાં આરોપી રણછોદ હાલાજી ઠાકોર ગણેશપુરા હરીશ પાટણવાળાએ આરોપી પોપટ ગગાજી હેમાસિયાના પિતાની ઓળખાણ આપેલ અને જે પાવર ઓફ પેટર્નીના આધારે ડીસા સબ રજિસ્ટરમાં 1 જાન્યુઆરી 2021ના રોજ ખોટા ડોક્યુમેન્ટના આધારે રૂપિયા 54 લાખની સ્ટેમ્પ ડ્યુટી ભરી દસ્તાવેજ કરાવી દીધેલ। આમ સમગ્ર ખોટા દસ્તાવેજના આધારે ડોક્ટર હાઉસ અને ગોલ્ડન પાર્કની જમીનનું વેચાણ થઈ જતા જોરાભાઈ નાથાભાઈના પુત્ર મોતીભાઈ જોરાભાઈ રહે રસાણાવાળાએ ડીસા દક્ષિણ પોલીસ મથકે 4 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલી, જેની તપાસ પોલીસ ચલાવી રહી છે। ફરિયાદી મોતીભાઈએ જણાવ્યું કે મારા ઘરે આધાર કાર્ડ, પાન કાર્ડ અને બેંકની ચેકબુક આપી ત્યારે મને ખબર પડી કે કોઈક નકલી ડોક્યુમેન્ટ બનાવી રહ્યું છે અને જે જમીનનું દસ્તાવેજ થયું છે એમાં મારા પિતાના ભળતા નામના વ્યક્તિ છે, જેમની જૂની જમીન હતી, અમારે કોઈ લેવા દેવા ન હોવા છતાં અમારા નામે જમીન બતાવી વેચાણ કરી છે। દોરાભાઈ નાથુભાઈ દેસાઈ રસાણાના ભળતા નામનો ઉપયોગ કરી કોઈ ખોટા ઈસમોએ ડીસાની ગાયત્રી મંદિરની જે પોશ વિસ્તારની જે કરોડો અબજો રૂપિયાની જમીન છે એ પહેલાં આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ ખોટા બનાવી અને જે ગોલ્ડન પાર્કની 1, 2, 3ની વિભાગની જગ્યા છે એ ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરી અને એ જગ્યાએ અમને ડીસા સબ રજિસ્ટરમાં દસ્તાવેજ કરાવી અને કોઈ એ લોકોને અમે જાણતા નથી પણ એ બાપાના ખોટા નામનો જોરાભાઈ નાથુભાઈનો ઉપયોગ કરીને એ જમીન બહુ આ ડીસાની જે કિંમતી જમીન કહેવાય, જે ઓવરબ્રિજની બાજુની જમીન કહેવાય, એ અજાણ્યા ઈસમની વેચી દીધેલી છે। એનું અમને ધ્યાને આવતા અમે ડીસા એના માટે પહેલાં અગાઉ આધાર કાર્ડને બેંક એકાઉન્ટ માટે જ અરજી આપેલી હતી પણ જ્યારે અમને ધ્યાનમાં આવ્યું કે અમારા બાપાના ભરતા નામના કોઈ ઈસમે આ જગ્યાનો ખોટો દસ્તાવેજ પણ કરેલ છે તો અમે આગળ એના માટેની ફરિયાદ પણ આપેલી છે અને હાલમાં એની ફરિયાદ દાખલ પણ થયેલી છે અને એની તપાસ હાલ ચાલુ છે। વર્ષો પહેલાં વેચાણ થયેલી જગ્યા ડીસાની સબ રજિસ્ટર ઓફિસમાં દસ્તાવેજ થયેલા છે, જે જગ્યામાં ડીસામાં ડોક્ટર હાઉસવાળી જગ્યા તથા ગોલ્ડન પાર્કવાળી જગ્યા છે। કેટલાક અજાણ્યા ઈસામાં ખોટા આધાર કાર્ડ બનાવેલા છે, ડોક્યુમેન્ટ ખોટા બનાવેલા છે અને તમામ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને ડીસા ઓફિસમાં દસ્તાવેજો કરાયેલા હોય છે, જે દસ્તાવેજોના અંદર નિયમ પ્રમાણે સ્ટેમ્પ અધિનિયમ પ્રમાણે જે સ્ટેમ્પ આપવો જોઈતો હતો એટલા પૂરતા સ્ટેમ્પ નથી વાપરેલા, છતાં બી દસ્તાવેજનો ઓર્ડર થયેલો છે પ્રમાણે પત્ર આપવામાં આવેલા છે કે ભાઈ બરાબર આપવામાં આવે છે અને એ પ્રમાણપત્રના આધારે ડીસા ઓફિસવાળા દસ્તાવેજો કરેલા છે। આ બાબતે ફરિયાદીએ 17/8/2021 રોજ ફરિયાદ દાખલ કરાવેલ છે ડીસા પોલીસના અંદર। જો કે ભળતા નામનો ઉપયોગ કરીને ડીસાનું ડોક્ટર હાઉસ અને ગોલ્ડન પાર્ક વેચી માર્યાની જાણ શહેરમાં થતાં લોકો અચરજ પામ્યા હતા। હાલ ડોક્ટર હાઉસ અને ગોલ્ડન પાર્કમાં થઈને 300થી વધુ લોકો વસવાટ કરે છે અને જેમના નામે દસ્તાવેજ અને મકાનો પણ છે, ત્યારે આવા ખોટા દસ્તાવેજો બનાવવા પાછળ કોનું ભેજું કામ કર્યું હશે તે પણ ચર્ચાનો વિષય છે।